વર્ણમાળા. વર્ણમાળામાં તમે આગળના વિડિયોમાં સ્વાધ્યાય 1.2 જોઈ ગયા. તો હવે દ વ્યંજન જોયો. દ પછી કયો આવે વ્યંજન? ધ. શું છે ધ વ્યંજન? તો ધ વ્યંજનમાં જો તો હિન્દીમાં ધ કેવી રીતે લખાય છે તે આપણે જોશું. તો તમને બાજુમાં ચિત્ર આપેલું છે, જો ધ વ્યંજન. શું છે ધ વ્યંજનમાં? જો ચિત્ર, હજાર લહરા રહી હે ફર ફર સમ હવા કે સર સર. તો ધજા શું છે? ધજા તમને અહીંયા શબ્દ લખીને આપ્યો છે. શું છે? જે ધથી ચાલુ થાય છે. શું છે? ધજા. પછી આપેલું છે ધન. શું આપેલું છે? ધ. આવે શબ્દ ધથી ચાલુ થતા શબ્દ છે ધન અને ધજા. ચલો હવે વ્યંજન ધ માં જોશો. આગળ તમને બાજુમાં ચિત્ર આપેલું છે. પ્રશ્ન નંબર 1, ધ પહોંચાણ કર બોલ કીજીએ. શું છે? ધને તમારે શોધીને તેની ઉપર બોલ કરવાનું છે. તો ચલો જોશું. ધમાં તમને અહીંયા ઘણા બધા વર્ણ અક્ષર આપેલા છે. જો ધ, ક, ગ, ધ, શ, પછી ફ, પછી ટ, ધ, ચ, ર, પછી ધ, સ, જ, ધ, ઠ, ઢ ને ધ. આ બધા વર્ણમાંથી જ્યાં ધ દેખાય તેની ઉપર શું કરવાનું છે? બોલ કરવાનું છે. તો ધ વર્ણ અહીંયા છે, બીજો ધ વર્ણ અહીંયા છે, પછી ત્રીજો, ચોથો, ને ધ પાંચમો, ને છઠ્ઠ. તો આટલા ધ શોધીને આપણે શું કર્યું? બોલ કર્યું. વર્ણમાંથી ધ ગોતીને શોધીને આપણે તેના ઉપર બોલ કર્યું. ચલો હવે છે નીચે પ્રશ્ન નંબર 2 જુઓ. શું કહે છે? તો કે ચિત્ર કે નામ નિશે ધ પહોંચાણ પર બોલ કીજી. ચિત્રના નામમાંથી ધ શોધીને તેના ઉપર શું કરવાનું છે? બોલ કરવાનું છે. તો જો સેમ ચિત્ર આપેલું છે, ધનુષ. સેમ આપેલું છે ધનુષ. શું ચિત્ર આપેલું છે? પછી નીચે ઔષધ. શું છે? ઔષધ અને દૂધ. તો આમાંથી નામમાંથી જ્યાં ધ વર્ણ દેખાય તેની ઉપર શું કરવાનું છે? આપણે બોલ કરવાનું છે. ધનુષમાં ધ અહીંયા છે તેની ઉપર બોલ કર્યું. ઔષધમાં ધ ઉપર બોલ કરવાનું છે અને દૂધમાં ધ ઉપર આપણે બોલ કરવાનું છે. ચલો તો પ્રશ્નમાં 2 તમને આવડે છે. ચિત્રના નીચે નામ આપેલા છે તો તેની તેમાંથી શોધીને તેના ઉપર બોલ કરો. ચલો પઢો, લખો. તે વાંચવાનું છે અને લખતા શીખવાનું છે.
તો ચલો હું અહીંયા તમને શીખવાડું તો કે ધકે ધરાણા તો કે પાંચ લીટી આપેલી છે ત્રણ ચાર અને પાંચ તો જુઓ તેમાં ધ કેવી રીતે લખ્યો છે તે તમારે લખવાનું છે અને વાંચવાનું છે તો કે બીજી ત્રીજી ને ચોથી એક બીજી ત્રીજી અને ચોથી ત્રણ લાઈનને અડાડીને ધ લખ્યો છે તો જો આવી રીતે ધ લખેલો છે બીજી ત્રીજી અને ચોથી લાઈનને અડાડીને આવી ધ લખવાનો છે બીજી ત્રીજી અને ચોથી લાઈનને અડે એ રીતે ધ લખવાનો છે ચલો તો તમારે ધ લખતા ધ શીખવાનું છે અને વાંચવાનો છે તમારી સ્વાધ્યાયમાં ધ તમારે પૂરવાનો છે પછી નીચે છે ધજાનું ચિત્ર બનાવવાનું રંગ પૂરો તમારે ત્યાં ધજાનું ચિત્ર બનાવીને ત્યાં રંગ પૂરવાનો છે તો આટલા પ્રશ્ન હતા ધ વ્યંજનમાં જે છે આગળ થોડા વધારે પ્રશ્ન જોવા માટે આપણે બીજા લેશું તો ચલો ધ તેમાં જુઓ ચિત્રમાં જુઓ તમને બાજુમાં ચિત્ર આપેલું છે તેમાં કે પડો ઓર લીખો વાંચો અને લખવાનું છે ધ ધનુષ ચલો પછી છે ધ ઢૂંઢા વૃક્ષ પર ગોળ બનાવો કે ધ શોધીને તેના ઉપર ગોળ બનાવો તો આપણે આગળ જોઈ ગયા કે ધ વર્ણ જ્યાં હોય તેની ઉપર ગોળ કરવાનું છે શું કરવાનું છે ગોળ કરવાનું છે ચલો હવે આગળ હવે આપણે થોડા તેના પ્રશ્ન જોશું તો કેવા પ્રશ્ન પૂછાઈ શકે ચલો તો તમને બાજુમાં ચિત્ર આપેલું છે કે ધ કો ધ સે શુરુ હોને વાલે ચિત્રો સે જોડો શું છે તમે એને ચિત્ર આપેલું છે ચિત્રમાં ધ થી શરૂ થતા હોય ચિત્ર તેને ધ સાથે જોડવાના છે ચલો તો અહીંયા ધ આપ્યું છે અને તેની ફરતે બધા તમને નામ આપેલા છે તે અને ચિત્ર આપેલા છે જ્યાં ધ હોય તેની સાથે તેને જોડવાનું છે લખ્યું છે અહીંયા ધડ શું લખ્યું છે ધડ પછી છે દરવાજા શું લખ્યું છે દરવાજા પછી ધનુષ શું છે ધનુષ પછી છે તલવાર ધરતી પછી છે ધજા પછી
ભરતી પછી આવ્યું છે ભરતીરા પછી ઈ ધર અને ધબ્બા નામ આપેલા છે તેમાં શબ્દમાં જ્યાં ધ દેખાય વર્ણ તેની નીચે લીટી કરવાની છે તો ધર્માં ધ અહીંયા છે તેની નીચે શું કરવાની લીટી ઈ ધર્માં ધ અહીંયા છે તેની નીચે લીટી કરવાની છે પછી છે ધરતી તો ધરતીમાં ધ અહીંયા છે તેની નીચે લીટી ધતુરા તમને આવી રીતે પ્રશ્ન બે આવ્યો તો ચલો આવડે હવે હવે છે દસે અલગ વર્ણ પર ચોકડી એટલે કે ખોટાની નિશાની કરો તમને જો બોક્સમાં ઘણા બધા વર્ણ આપેલા છે અક્ષર આપેલા છે તો ધથી જુદો પડતો હોય તેની ઉપર ચોકડી કરવાની છે તો જો ધ પછી બ ધ મ પછી ધ પછી ન ધ જોઈએ. થેન્ક યુ.